મેં તમને શરૂઆતમાં કહ્યું કે આ જે એકાંકી છે એની અંદર બે પ્રસંગ છે. પહેલો પ્રસંગ હતો નેપોલિયન નો અને એનું નામ હતું અનુહિંસા, અને બીજો પ્રસંગ છે એનું નામ છે સચ્ચા દાન. હવે એનો અર્થ તમને કહી દો પાઠનો, જ્યારે કે પાઠનો અર્થ સમજાય ને ત્યારે કે તમને આખો પાઠ ના સમજાય. સચ્ચા એટલે સાચું, એટલે દાન એટલે દાન. હવે દાન એ સાચું કરવું હોય પ્રશ્ન મનમાં થાય કે હા, ઘણી વાર કહું મને જે દાન કરવા હોય પરાણે દાન કહેવાય ને એને ખોટું દાન કહેવાય. જાણો આપણા વિચારની અંદર 100 રૂપિયા હોય ને સામે આપણો 10 રૂપિયા માંગે તો દઈ શકે. એટલે કેવા મતલબ કે સચ્ચા દાન એટલે કે સાચું દાન કોને કહેવાય? જાણો યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિને અને જરૂરિયાત પહેલા વ્યક્તિને જો દાન દેવામાં આવે અને તો એને સાચું દાન કહેવાય, પણ જેને જરૂરિયાત છે જ નહીં એને આપણે દાન દઈ દે તો દાનને દાન ન કહેવાય. એટલે આ જે પાઠ છે એ પાઠ ની અંદર આપણે સાચું દાન, એ સાચું દાન છે કોને કહેવાય એ આપણે પાઠમાં જોવાના છીએ. જોઈએ આપણે માલવર કેરળ કી બાતે. માલવર એટલે કેરળનો એક ભાગ, કેરળ નામનું જે રાજ્ય છે એ રાજ્યનો એક ભાગ છે માલવર. વહા વડ ગરા નામ કે એક ગામ મેં સભા કા આયોજન કિયા ગયા. યહાં એક વડગરા નામનું ગામ છે, એક યહાં મોટી સભાનું છે એ આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીજી અપને ભાષણ મેં સભા મેં ઉપસ્થિત સભી બહનો કે જેવર કી ભીખ માંગી. હવે મહાત્મા ગાંધી જે ભારતના રાષ્ટ્રપિતા હતા એ સમયે તે ભારતની જે ભારત દેશ છે આઝાદી પહેલાની આ જે વાર્તા છે એની વાત લાગે છે કે એ સમયની વાત છે કે સભાની અંદર મહાત્મા ગાંધીએ શું કહ્યું કે તમારા જે બહેનો છે બહેનો પાસે છે એટલે તમને ખબર છે કે બહેનો હોય સ્ત્રી હોય અને ઘરેણાના પુષ્કળ શોખ હોય એમ એ સમયની વાત છે કે એ સમય વાત હતી કે ભાઈ મહાત્મા ગાંધીએ સભાનું આયોજન કર્યું અને એને કીધું કે તમારી પાસે જેટલા પણ ઘરેણા હોય એ ઘરેણા તમે અમને આપી શકો છો. બહુ સી વસ્તુ એ ભેટ મેં મિલી, ઘણી બધી વસ્તુઓ છે એ આ સભાની અંદર જે મહાત્મા ગાંધી છે તે સમયે બહુ મોટું નામ હતું આજે પણ છે. એટલે એને સરસ મળી સૂચનાઓ આપી, એટલે બધાએ ઘણી બધી જે બી ફૂલ લેતા ગુજરાતમાં કહેવાય છે કે ફૂલ લેતા ફૂલની પાપડી. જાણો એટલે જેના પણ જેનાથી જેટલી મહેનત થાય એટલી મહેનત છે, જેટલી પણ જેટલું દાન દેવાની થાય કોશિશ એને મળી. અપના ભાષણ સમાપ્ત કરકે ગાંધીજી ઉનકો નીલામ કરને લગે. અપના ભાષણ એટલે મહાત્મા જાત મહાત્મા ગાંધીએ પોતાનું ભાષણ પૂરું કર્યું ત્યારે મહાત્મા ગાંધી છે ઉસે નીલામ, નીલામ એટલે ગુજરાતીમાં એને કહેવાય હરાજી. હવે જેટલું પણ વસ્તુ થઈ હતી એને હરાજી કરવાની જે મહાત્મા ગાંધી છે શરૂઆત કરે છે. ઉસી સમયે કૌમુદી નામ કી 16 વર્ષ કી કન્યા ધીરે ધીરે મંચ પર ચડાઈ. ઉસી સમય એટલે તે સમયે 16 વર્ષની જે છોકરી હતી જેનું નામ હતું કૌમુદી નામની છોકરી હતી, એક જે છોકરી હતી કે ધીમે ધીમે જે મહાત્મા ગાંધી જે મંચ ટેબલ જ્યાં તે બેઠા હતા ત્યાં પોતે ગઈ. ઉસકે હાથ મેં સોને કી ચૂડી ઉતાર ઉન ઉસને એક હાથ કી સોને કી ચૂડી ઉતારી ઓર ઉસે ગાંધીજી કો દેતે બોલી કે આપ મુજે અપને હસ્તાક્ષર દેંગે. એને શું કહ્યું તો એને પોતાના હાથમાં જે કંગન બંગડી પહેરી હતી એ જે બંગડી છે એ એના ગાંધીના હાથમાં આપી અને કીધું કે તમે શું તમારા હસ્તાક્ષર જેને ઇંગ્લિશમાં સિગ્નેચર કહેવાય શું તમે એ આપી શકો છો? ઇસકે ઉત્તર મેં કૌમુદીને અપને યહ દેખ ગાંધીને કહા અરે બબલી લડકી દોનો ચૂડિયા દેને કી જરૂરત નહીં હૈ એક એક ચૂડી દેખકર તુમે અપના હસ્તાક્ષર દે દૂંગા. હવે એને શું કીધું એક કામ કર કે તારે તારા હાથની બે બંગડી છે એ તારા જોડી મારે તો તું તારા હાથની એક જ બંગડી મને આપીશ ને તો હું તારે મારા હસ્તાક્ષર આપીશ. इसके उत्तर में कौमुदी अपने गले का सोना होता दिया गंध का तुमने अपने माता पिता से आज्ञा ले ली है ना. एने छोकरी ए दान मेरा એટલે તમને ખબર કે નાની નાની 16 વર્ષની છોકરી એની મોટી નો કે એટલે એને કીધું કે તું તારા ઘરેણા તું મને આપો છો એના માટે કે તારા માતા પિતા છે એની આજ્ઞા લીધી છે ને. શું કહે છે કે ઇસકે ઉત્તર મેં કૌમુદી અપને ગલે કા સોના લે
राधिका पूछा, तुम अपने माता पिता की आज्ञा ले ली ना? बिना कोई कदी अपने कानों से रतजड़ी बूंदे भी निकाल दी। अबे काय पर गांधी जी बोलता था एनो जवाब उठते कहीं आप नहीं होती इन कहीं गांधी जी बोलता था एम धीमे धीमे से पोता एक एक गलेना से इन्हें आपको लगेगा आज ये छोकरी से कौन भी देवा लगी हती। गांधी जी ने पूछा, तुमने इन आभूषणों को देने के लिए अपने माता पिता से आज्ञा ले लिया ना? कौमोदी उत्तर देती उससे पहले ही उसने कहा कि पिता इसके पिताजी तो यही नहीं है मान पत्रों की नीलामी में वही तो बोला लगा कर अपनी मदद कर रहे हैं बराबर। एने कीधु कि भाई मारा पिता ये नहीं पण ते मान पत्रों जे नीचे नीलामी जड़ाई से इस आ वस्तु छे ई करे रहया हता। अब आने ने कहो देखा, तुम्हें यहां को मालूम होगा कि यह कहने देने के लिए बात तुम फिर नहीं गए नहीं बन सकोगे। और सरस गांधी जी भाई को के ते समय को सोना की कीमत एक थी आज है तुमने खबर है आज ने सोना का भाव से लगभग 45-50 हज़ार के आसपास छे। तो गांधी जी ने छोकरी ने स्पष्ट गांधी के बाद स्पष्ट वक्ता था और जे पर वस्तु थी साची कहता था। एने छोकरी ने कीधु के तू बात तारी बड़ी बात आती तू मने एक एक घरे करीने घरेणा आप छो पण तने ए बात की खबर छे ने के तू एक बार मने घरेणा आपीस बदला ने अंदर तू तारा घरेणा छे ई जल्दी थी बनाई सकीस नहीं। कौमुदी ने क्या यह सर धैर्यपूर्वक स्वीकार कर ली अने कौमुदी की भी हती साचे साची दानवी हती जानो। एने आ सर छे ई माने ने ने कीधु के काई वांधो नहीं। कौमुदी ने यह सर दर्द तब पूर्वक स्वीकार कर ली। गांधी जी ने हस्ताक्षर करने के बाद यह वाक्य लिखा लिख जा तुम्हारे इन आभूषण की अपेक्षा तुम्हारा त्याग ही सच्चा आभूषण है। महात्मा गांधी ने एक सरस वाक्य में आ तारु साचु दान छे एना कारणे तारा जे व्यक्तित्व छे तारु जे चरित्र छे ई इतिहास ना पाने ने अंदर स्वर्ण अक्षर छे लखवा आवशे। तमे घणी वार जोयो छे अमुक પ્લસ વ્યક્તિઓ છે અમુક પ્લસ વ્યક્તિઓ છે અમુક પ્લસ વ્યક્તિના કામ એવા હોય છે કે જેને લોકો લાંબા સમય સુધી યાદ રાખે છે। गांधी ने हस्ताक्षर करने के बाद यह वाक्य लिख दिया। महात्मा गांधी ने बड़ा आभूषण लिया और इन्हें स्पष्ट एक वाक्य से लिखी नहीं तो सो देखो तुम्हारे इन आभूषणों की अपेक्षा कि तारी आ आभूषणों ने बदले त्याग अपेक्षा तुम्हारा त्याग ही सच्चा आभूषण है और तारो जो आभूषण छे ई क्यों छे तारो जो त्याग छे ने ई ज मोटो आभूषण छे। घणीवार માણસ છે બહારી દેખાવથી પર હોય છે ઘણા લોકો છે ઈ માત્ર બનાવટી હોય છે એટલે સરકારે આપણા આભૂષણ શું છે સત્ય પ્રેમ અહિંસા આ બધા માણસના આંતરિક ગુણો છે અને માણસમાં હોવા જરૂરી છે। સારા કપડા છે બ્રાન્ડેડ કપડા તો માણસ છે વ્યક્તિત્વ કીર્તિ હોય પણ માણસ સત્યવાદી હોય સત્યને વળગી રહેવો હોય અથવા તો એની પાસે એવી કઈ કલા હોય જે એને આભૂષણ કરતા પણ મહાન બને છે જાણ કાગે સરસ કે મને સુચાર હોય કે બ્રાન્ડેડ કપડા તો જે પુતરા થઈએ પહેરે પર कपड़ा नहीं तुम्हारा विचारों से केवा के ब्रांडेड हो जाए એટલે કે તમારા કપડા તો સારા સારા પુતરા એ પહેરે પણ માણસના જે વિચારો છે એ વિચારની અદ્ભુત તાકાત છે અને વિચારો કેવા છે સારા અને બ્રાન્ડેડ ઉચ્ચ કક્ષાના હોય છે સચ છે દેશ પ્રેમ છે બળકત કુછ નહીં અને સાચે જ એને એક વાક્ય આ કોમોદી બેન છે પોતે કહે છે કે દેશ પ્રેમ છે બળકત કુછ નહીં જાણો સરસ સંસ્કૃત કહેવા છે કે ગુજરાતમાં કહેવા છે કે દેશ માતૃભૂમિ અને માતા કી બે સૌથી પર મહાન છે બે વ્યક્તિ બે વસ્તુ વિશે જેની તુલના થઈ શકે નહીં જાણો જે માતૃભૂમિ માતૃભાષા એ માતા એમ કેવો છે કે દેશ છે બળકર કુછ નહીં અને ખરેખર દેશથી મોટું છે કોઈ છે જ નહીં। હવે તમને કેટલાક અહીંયા પ્રશ્નો બોર્ડ લખું છું તમારા આન્સર તમારે નોટબુકમાં લખવાના છે। एक भी वाक्य से लकी रख जो नेपोलियन और उसकी बहन के स्वभाव में क्या अंतर था।
दूसरा प्रश्न है, आप नेपल्यू की जगह होते तो क्या करते हैं? आप ओके तो क्या करते हैं? तीसरा है, आप अपने जेब खर्च का उपयोग किस प्रकार करते हैं? छेला प्रश्न है, बापू के बारे में आप क्या जानते हैं? बापू ले महात्मा गांधी। आज प्रश्नों से चार प्रश्नों से तुम्हारे द्वारा नोटबुक में लखवाना है और एना जे फोटा पाड़ी ने स्कूल में मोकलवाना है। वधरावट।